લોકડાઉનના 41 દિવસ બાદ ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં હવે ભય જોવા મળી રહ્યો છે. અગાઉ વહીવટીતંત્ર દ્વારા અનેક વખત લોકોને લોકડાઉનનું પાલન કરાવવા માટે અપીલ કરવામાં આવતી હતી અને તેમ છતાં લોકો માનતા ન હતા અને સતત લોકડાઉનનો ભંગ કરતા નજરે પડ્યા હતા. તેનું પરિણામ આજે સામે આવી ગયું છે. છેલ્લા 41 દિવસથી કોરોના વાયરસથી સુરક્ષિત રહેલા ડીસા શહેરના સુરક્ષા કવચમાં સેંદ લાગી ગઈ છે અને હવે પરિસ્થિતિ કાબુ બહાર જાય તો નવાઈ નહીં. કારણ કે ડીસાના લોકો જે રીતે લોકડાઉનનો ભંગ કરતા હતા તે ખૂબ જ ખતરનાક બાબત હતી. લોકોને અલગ અલગ માધ્યમથી સમજાવ્યા બાદ પણ લોકો કોરોના વાયરસને લઈને જરા પણ ગંભીર ન હતા અને તેના લીધે જ અત્યાર સુધી સુરક્ષિત રહેલું ડીસા શહેર હવે કોરોનાની ચપેટમાં આવી ગયું છે અને ડીસાના લોકોની આ બેદરકારી હવે ખતરનાક બની ગઈ છે. ડીસામાં જે રીતે ચોરી છુપી રીતે બહારથી લોકો આવી રહ્યા હતા અને તે લોકોએ જ ડીસાને સંક્રમિત કરી દીધું છે, ત્યારે આરોગ્ય વિભાગે પણ હવે વધુ કડક બનીને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને લોકોએ હવે માત્ર તફરી મારવા માટે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને સરકારની ગાઈડલાઈનનું સખત પાલન કરવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ડીસાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જવાની શક્યતા છે. તમામ દુકાનો બંધ કરી દેવી.